અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરતના ડિંડોલી વિસ્તારમાં 27 વર્ષનો એક યુવક 70 ફૂટ ઊંચા બ્રિજના ફ્રીડર પર ચડી ગયો હતો અને હંગામો મચાવ્યો હતો. જો કે સ્થાનિક લોકોએ પોલીસને અને ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયર વિભાગની મદદથી આ યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં રાત્રે હંગામો મચ્યો હતો. વિસ્તારના પ્રમુખ પાર્ક સોસાયટી નજીક આવેલા સીઆર પાટીલ રોડ પરના બ્રિજ પર યુવક ચડી ગયો હતો અને હંગામો મચ્યો હતો. જો કે બ્રિજના 70 ફૂટ ઊંચાઈ પર ચડેલા આ યુવાનને ઉતારવા માટે સ્થાનિક લોકોએ ખૂબ જ મથામણ કરી હતી. આખરે આ ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી અને સુરતની ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ યુવકને નીચે ઉતારવા પ્રયાસો કર્યા હતા. તેમાં નિષ્ફળતા મળતા આખરે પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા દોરડાની મદદથી પિલ્લર પર જઈને 5 કલાકની જહેમત બાદ આ યુવકને મોડી રાત્રે ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ ડિંડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જો કે આ યુવક તેના માટે બ્રિજના પિલ્લર પર ચડી ગયો હતો અને હંગામો મચાવ્યો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં મોડી રાત સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ યુવકને પોલીસે ધરપકડ કરી છે અને આ યુવક આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.